સૌ બાલદેવોને મારા પ્યાર ભરા નમસ્કાર. આજે હું તમને એક સુંદર બાળ વાર્તા કહીશ જેનું નામ છે સાથે કરીએ કામ. એક નાનકડું ગામ, ગામનું નામ સુંદરપુર, નામ જેવું જ ગામ. ગામમાં થોડાક કાચા પાકા ઘર અને થોડાક માણસો. સુંદરપુરના બધા ઘર સુંદર અને સ્વચ્છ, ઘરના ફળિયા સુંદર અને ગલીઓ પણ સુંદર. અરે સુંદરપુરમાં તો બધું સુંદર જ સુંદર. સુંદરપુરમાં એક નાનકડો વિદ્યાલય, વિદ્યાલયમાં એક શિક્ષક અને થોડાક ભૂલકા ભણાય. વિદ્યાલયમાં નવા નવા ગીતો ગવાય, પરીઓની વાર્તા થાય, મજા પડે એવી રમતો રમાય. વિદ્યાલયમાં ભણવાની સૌને મજા પડી જાય. શિક્ષક તો ભારે ખંતીલા, બાળકોને હોંશથી ભણાવે, રોજ નવું નવું શીખડાવે અને સમજાવે, બાળકો પણ હોશથી ભણે. વિદ્યાલયમાં સુંદર વાતો થાય, સારા સંસ્કારો અપાય. શાળા તો સરસ્વતીનું મંદિર, સૌને આવવું ગમે. એક દિવસની વાત, ચોમાસાના દિવસો હતા, દિવસે ગરમી પડી, બપોર પછી પવન ફૂંકાયો, બધું ઉડાડી મૂકે એવો પવન, ધૂળ કચરો અને કાગળ બધું વંટોળિયામાં ઉપર ચડ્યો, બધે ધૂળ જ ધૂળ, કઈ ન દેખાય. થોડી વાર પછી વંટોળિયો થયો શાંત, બધું નીચે બેસી ગયું, અહીંનો કચરો ત્યાં અને ત્યાંનો કચરો બીજે, ચારે બાજુ કચરાના ઢગલા, ઘરના છાપરામાંથી કાગળ ને સૂકા પાંદડાનો થર જામી ગયો, ઘરના ફળિયામાં કચરો અને ગલીઓમાં પણ કચરો, અને પેલું નાનકડું વિદ્યાલય, અરે એના મેદાનમાં તો કચરો જ કચરો, ચારે બાજુ ધૂળના થર જ દેખાય. સુંદરપુરમાં તો વંટોળિયાએ બધું ગંદુ કરી નાખ્યું, સુંદરપુરના નામ જેવું કઈ ન રહ્યું. બીજા દિવસનો સૂરજ ઉગ્યો, વિદ્યાલયનો દરવાજો ખુલ્યો, સૌએ જોયું તો ચારે બાજુ ધૂળ ને કચરો. એક વિદ્યાર્થી કહે, અરે રે કેટલો કચરો છે, બાપ રે. બીજો વિદ્યાર્થી કહે, આ બધું કોણ કરશે, આપણે કરવાનું. ત્રીજાએ વળી ટકોર કરી, અરે ભાઈ આ તો આપણું વિદ્યાલય, આપણે જ કરવાનું, બીજું કોણ કરે. ચોથાએ સુર પુરાવ્યો, હા હા આપણે જ કરવાનું, ચાલો મંડી પડીએ સફાઈ કરવા. સૌ વિદ્યાર્થી એક સાથે કહે, ચાલો ચાલો સફાઈ કરીએ. ત્યાં તો વિદ્યાલયના શિક્ષક આવ્યા, બાળકોના ખભે હાથ મૂકીને હસતા હસતા કહે, અરે વાહ સફાઈ તો આપણે સાથે કરીશું, ચાલો ચાલો સૌ સાથે ચાલો. મેદાનમાં સાવરણા ફરવા માંડ્યા, કચરો ભેગો થવા લાગ્યો, શિક્ષક પણ સાથે કચરો ઉપાડે. સૌએ જોમથી કામ કર્યું. વિદ્યાલયના ઓરડા ચોખ્ખા, ઓસરી ચોખ્ખી, મેદાન તો પહેલા હતું તેવું ચોખ્ખું ચણાક, વિદ્યાલય તો પાછું સુંદર સુંદર. શિક્ષકે સૌને બેસાડીને કહ્યું, જુઓ સાથે કામ કરવાથી વિદ્યાલય સ્વચ્છ થાય તો ગામ પણ સ્વચ્છ થાય ને. સૌ વિદ્યાર્થીઓએ કહ્યું, હા હા કેમ ન થાય, થાય જ ને. સૌએ સાવરણા અને તગારા લીધા હાથમાં, શિક્ષક આગળ ચાલે અને પાછળ વિદ્યાર્થીઓની કૂચકદમ. ગામના લોકોને થયું કે આ તે શું, આ ફોજ ક્યાં ચાલી. સૌ વિદ્યાર્થીઓ એક સાથે કામ કરવા લાગ્યા, કચરો જોયો નથી ને ભેગો કર્યો નથી. ગામ લોકોને થયું કે આ તો ભારે મહેનતુ છોકરા, કેવા કામ કરે છે જોને, પણ આપણે આમ ઊભા રહીએ તો તો શરમ આવે, ચાલો ચાલો આપણે પણ. ને પછી તો આખું ગામ લાગ્યું કામે, બધા ઘર થઈ ગયા સાફ, ઘરના ફળિયા પણ સાફ, અને ગલીઓ તો પહેલા હતી એવી જ ચોખ્ખી ચણાક. બધાના ચહેરા પર આનંદ, બધા ખુશખુશાલ. શિક્ષક વિદ્યાર્થીની પીઠ થાબડે, ગામ લોકો શિક્ષકના વખાણ કરે. થોડી વારે આકાશમાં વાદળા ઘેરાયા, કડાકા ભડાકા સંભળાયા, ઠંડો પવન આવ્યો અને આભમાંથી ઝરમર ઝરમર કરતો વરસાદ. બાળકો હવે હાથમાં થોડા રહે, સૌ નાચવા માંડ્યા. શિક્ષક બોલાવે તેમ વિદ્યાર્થીઓ પણ બોલે, સઘળું ચોખ્ખું કરીએ આમ, સાથે ભણીએ ગણીએ આમ, જગમાં ઉજળું કરવા નામ, સાથે ચાલો કરીએ કામ. તો બાળ મિત્રો આ વાર્તા તમને ખૂબ ગમી હશે, આભાર. લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો અને આવા વધુ વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.